પાદરા તાલુકા પંચાયતની બુધવારે યોજાનાર ચૂંટણી પૂર્વે પંચાયતનું રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસમાંથી પડવો કરી ભાજપમાં ગયેલા સભ્યોએ પરત ઘર વાપસી કરતા ભાજપ પાસેથી સત્તા છીનવાઈ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જ્યારે નગરપાલિકા બાદ ફરી એકવાર ભાજપમાં ભડકો, કોંગ્રેસનું પલ્લું ભારે જોવા મળી રહ્યું છે. પાદરા તાલુકા પંચાયતની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા ફરી 2.5 વર્ષની ટર્મ માટે મહિલા પ્રમુખની નિમણૂક બુધવારે કરવાની હોવાથી આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતના રાજકારણમાં ભડકો થયો હતો. તાલુકા પંચાયતમાં 26 માંથી 14 કોંગ્રેસના અને 2 અપક્ષના ટેકાથી કોંગ્રેસની સત્તા હાંસલ કરી હતી, પરંતુ કોંગ્રેસમાંથી 6 સભ્યોએ ભગવો કર્યો હતો અને ભાજપે બળવાખોર સભ્યોની મદદથી કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી અને કોંગ્રેસના સભ્ય પ્રતાપસિંહને પ્રમુખ બનાવી ભાજપે તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી હતી. ત્યારે ફરી અહીં 2.5 વર્ષની ટર્મ માટે વાજતે ગાજતે ભાજપ પ્રમુખ તરીકે હેતલબેન વાઘેલાને ફોર્મ ભરાવ્યું હતું, જ્યારે ઉપપ્રમુખ તરીકે પીકે પરમારનું ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. સંગઠનના મહામંત્રીની આગેવાનીમાં ભાજપે ફોર્મ ભર્યું હતું અને તેઓની સત્તા યથાવત રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભાજપ તરફથી અમારા તાલુકા પંચાયતના મહિલા સીટ પર ચૂંટાયેલા ગવાસરની સીટ પરથી હેતલબેન વાઘેલા, મુજપુર સીટ પરથી ચૂંટાયેલા પ્રવીણસિંહ પરમાર, પ્રમુખ અને ઉપપ્રમુખ અનુક્રમે એમના બંનેને અમે પાર્ટી તરફથી આદેશ કરેલ છે અને પ્રમુખ તરીકે હેતલબેન અને ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ ઉમેદવારી નોંધાવી છે અને બધા સભ્યો અમે સાથે રહી અને જીતાડવા ચોક્કસ પ્રયત્નો કર્યા છે અને 100% આવતીકાલે અમારું પરિણામ પણ બીજી તરફ આવશે. કોંગ્રેસમાંથી કેટલા લોકો આવ્યા છે અને ભાજપમાં અત્યારે કેટલા લોકો છે? અમારે કુલ બહુમતી છે, કારણ કે ત્યારે અમે સત્તા પર છે. છેલ્લા 2 વર્ષથી અમે ભાજપનું તાલુકા પંચાયત છે અને આવનાર 2.5 વર્ષ માટે પણ અમારું તાલુકા પંચાયત ભાજપનું જ રહેવાનું છે, એટલે અમારી બહુમતી સ્પષ્ટ છે. કોંગ્રેસ છોડીને આવેલા છે, લોકોને કોઈ પદ આપવામાં આવ્યું છે? એ અમારા જ છે, અમે આપવાના છે, અમારી વ્યવસ્થાનો ભાગ છે, બધા અમારી સાથે છે, અમારી સાથે સંમત છે. અમે એકજૂથ થઈને પાર્ટી ચલાવવાના છે, તાલુકા પંચાયતનો વહીવટ કરવાના છે, એ પણ અમારા માટે સન્માનીય છે. કોંગ્રેસમાંથી પ્રમુખ તરીકે રંજનબેન પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે સૈયદ અલી બાપુએ ફોર્મ ભર્યું હતું, જે ફોર્મ ભરવાની પ્રક્રિયા સમયે પાદરાના ધારાસભ્ય જયપાલસિંહ સાથે કોંગ્રેસના આગેવાનોએ હાજરી આપી હતી અને તેઓના કોંગ્રેસ છોડી ગયેલા સભ્યોએ ઘર વાપસી કરી હોવાથી જણાવ્યું હતું. તાલુકા પંચાયતની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા ચૂંટણીઓ જેવા જઈ રહી હોય ત્યારે આજે કોંગ્રેસ પક્ષ તરફથી રંજનબેનનું નામ પાર્ટી તરફથી મૂકવામાં આવ્યું છે પ્રમુખ તરીકે, અને સાથે સાથે જે પાર્ટીમાંથી જ ચૂંટાયા છે પણ થોડા કારણોસર તે ગયા હતા, આજે ફરીથી પાર્ટીમાં આવ્યા છે, અમે એમનું સ્વાગત કરીએ છીએ. એવા સૈયદ બાપુને ઉપપ્રમુખ તરીકે પાર્ટીએ એમનો મેન્ડેટ આપ્યો છે, એટલે અમે રંજનબેનનું પ્રમુખમાં ફોર્મ ભર્યું છે અને સૈયદ બાપુનું ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભર્યું છે. ભાજપમાંથી જે ભાજપમાં ગયેલા છે અને પરત આવ્યા એવા કેટલા સભ્યો છે તમારી પાસે? ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા એ પરત આવ્યા છે, એ સભ્ય 6 સભ્ય પરત આવ્યા છે. હવે બુધવારે યોજાનારા પાદરા તાલુકાના પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ખરાખરીનો જંગ રહેશે. કોંગ્રેસના બળવાખોર સભ્યોએ પરત ઘર વાપસી કરતા હાલમાં કોંગ્રેસનું પલ્લું ભારે છે, પણ જો ભાજપા જો રાજકારણ કોઈ દાવ ખેલીને કોંગ્રેસના સભ્યોને ફરી ભાજપમાં લાવવાના પ્રયત્નમાં સફળ રહે તો કોંગ્રેસ ફરીથી સત્તાથી દૂર રહી શકે તેમ છે, પરંતુ હાલમાં કોંગ્રેસનું પલ્લું ભારે છે. હાલમાં બંને પક્ષોએ ફોર્મ ભરી પોતાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. તાલુકા પંચાયતની આવતીકાલે યોજાનાર પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટે આજ રોજ સમય પૂર્ણ થતા 2 પ્રમુખ પદના દાવેદારો અને 2 ઉપપ્રમુખના દાવેદારો અત્યારે નામાંકન રજૂ કરેલ છે. બપોરે 2:30 વાગે ફોર્મની ચકાસણી કરવામાં આવશે, 4 વાગે પરત લેવાનું અવધિ છે. જો પરત ખેંચવામાં આવશે કોઈ ઉમેદવારી તો બિનહરીફ થશે, અન્યથા કાલે 12 વાગે સામાન્ય સભાની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવશે. ભારતીય જનતા પક્ષમાંથી હેતલબેન શૈલેન્દ્રસિંહ વાઘેલા પ્રમુખ તરીકે અને પ્રવીણસિંહ કેશવસિંહ પરમાર ઉપપ્રમુખ તરીકે છે, જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી રંજનબેન પઢિયાર પ્રમુખ તરીકે અને સૈયદ અલી સૈયદ ઉપપ્રમુખ તરીકે અત્યારે નામાંકન ભરેલ છે. મિતેશ માલીનો રિપોર્ટ, પાદરા.